હરિનામ સંકીર્તન યાત્રાનું સર્વત્ર સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર 27 ઓક્ટોબર એક પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પ્રેરણાથી યોગ વેદાંત સેવા સમિતિ વાવ અને રાજસ્થાન સમિતિના સુરતના નીજા હેઠળ આયોજિત હરિનામ સંકીર્તન યાત્રા ગુરુવારે દિયોદર શહેરમાં પહોંચી ત્યારે ત્યાંના લોકોએ ફૂલોની વર્ષા આરતી કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આદરણીય સંત શ્રી આસારામ બાપુ કહે છે કે ભગવાનનું નામ શુદ્ધ છે, પરમ બ્રહ્મ છે અને તેનો મહિમા અપાર છે. ભગવાનના નામનું સ્મરણ કરતી વખતે આરામ કરવાથી વ્યક્તિ અલૌકિક મુખના અમૃતની પ્રાપ્તિ કરે છે. સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની પવિત્ર પ્રેરણાથી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કીર્તન યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન લોકોમાં સત્ય સાહિત્ય અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા કીર્તન યાત્રા દ્વારા બાપુજીના ભક્તોએ પર્યાવરણને હરિયાળું બનાવી વ્યસન મુક્તિ, ગાય સેવા અને ભગવાનના નામનો જાપ કરવાનો સંદેશ આપ્યો હતો. આદરણીય બાપુજીની પ્રેરણાથી સમાજ કલ્યાણ હેતુ વિશ્વભરના સાધકો દ્વારા ઠેર ઠેર હરિનામ સંકીર્તન યાત્રા, બાળ સંસ્કાર કેન્દ્ર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ શિબિર, યુવા ઉત્કર્ષ માટે યુવા તેજસ્વી શિબિર, મહિલા ઉત્થાન માટે ચાલો સ્વ તરફ જઈએ જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે બાપુના બોરથી શુભારંભ થઈ મેઇન બજાર પોલીસ ચોકી ખીમાણા હાઈવે ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, બળદેવરાવ મિરાજંગ, ન્યૂઝ બનાસકાંઠા. गुजरात के हर कोने से परम पूज्य संत श्री आसाराम के बापू के साधक आज हर शहर में, जैसे आज हम रात से निकले थे और आज इस आश्रम से होते हुए हम पाटन जाएंगे, चितपुर, पालनपुर, मेहसाना, थराज, हिम्मतनगर, केड़ालू, अंबाजी, ऐसे 7 दिन का हमारा कार्यक्रम है. ऐसे बापू के 21 ऐसी टोलियाँ अलग अलग पड़ी है और ये सनातन धर्म के लिए नूतन वर्ष की बधाई देने के लिए बापू के भक्त निकल पड़े हैं. परंतु इस सरकार से हमारा एक निवेदन है हाथ जोड़कर कि हमारे बापू जी निर्दोष होते हुए भी आज तक जो भी उनके ऊपर आरोप लगे वो आज तक एक भी साबित नहीं हुआ है. परंतु આવે અને ત્યાં